અભાવમાં લાખ પ્રયત્ન કરશું આપણે વિતરાગ નથી જ બની શકવાના. સાચું બોલો, આ અવસર પીણીના અંતિમ વિતરાગી કોણ? આ અવસર પીણીના અંતિમ વિતરાગી કોણ? મહાવીર સ્વામી. કેમ મહાવીર સ્વામી વિતરાગ નતા? મહાવીર સ્વામી ભાઈ આજે મૌન અગિયારસ છે. આ સભા એવી બેઠેલી છે ને કે જાણે આજે મૌન અગિયારસ હોય, બધાને મૌન, ખાલી મારે એકલા જ બોલવાનું. આ અવસર પીણીના અંતિમ વિતરાગી કોણ? નહીં, અમે એટલું જ સાંભળ્યું છે, આ અવસર પીણીના અંતિમ કેવલી જંબુસ્વામી. તો જે અંતિમ કેવલી હોય મોટાભાગે અંતિમ વિતરાગી. જંબુસ્વામી વિતરાગ અવસ્થાને પ્રાપ્ત કર્યા પછી હવે કોઈ વિતરાગ નહીં બને. આ પાંચમા આરામાં, આ છઠ્ઠા આરામ. આવતી ઉત્તર પીઢીમાં ફરી પાછો જયારે મોક્ષનો માર્ગ ચાલુ થશે અને કોઈ પુણ્યાત્મા કેવળ જ્ઞાન પામી વિતરાગ બન સેવા જુદી. તો રાગની સામે વિતરાગ. અને જુઓ મજાની વાત, રાગ પણ અનંત કાળથી છે અને વિતરાગતા પણ ક્યાં સુધી રહેવાની? અનંત કાળ સુધી. એટલે રાગ અનાદિકાળથી હોય, વિતરાગતા અનંત કાળ માટે હોય. એક જ આત્માની અંદર આ ત્રણેયનો સંયોગ હોય છે, એક સાથે નહીં. જેવું જ્યાં સુધી ધર્મ નથી પામ્યો ત્યાં સુધી અનાદિકાળથી એ રાગ દશામાં છે. ધર્મ પામે એટલે વૈરાગ્યનું બીજ પડે છે અને વૈરાગ્ય પ્રાપ્ત કર્યા પછી ધીમે 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 આગળ વધે અને એક પુણ્ય દિવસ એવો આવે એ વિતરાગ બને. અને વિતરાગ કેટલા કાળ માટે બને? અનંત કાળ માટે. એટલે રાગ દશા અનાદિકાળની અને વિતરાગ દશા અનંત કાળ માટે. પણ આ બંને રાગથી છૂટા પાડી વિતરાગતા તરફ જોડનાર કોઈ સેતુ હોય એનું નામ શું છે? વૈરાગ. કોઈ પૂછે વૈરાગ્ય એટલે શું? સાવ સિમ્પલ વ્યાખ્યા છે, વર્તમાનમાં રમે એને રાગી કહેવાય, ભવિષ્યમાં રમે એને વિતરાગી વૈરાગી કહેવાય. વૈરાગી ક્યારે વર્તમાનમાં ન હોય એ ભવિષ્યમાં હોય. એ વર્તમાનમાં દેખાય ખરો પણ એનું મન ભવિષ્યમાં જ રમતું હોય. થાળીમાં પેંડો આવે, વર્તમાનમાં રમે રાગી, પેંડાને જોઈને જેની જીભમાંથી પાણી જરે. ઉપાધ્યાય યશો વિજય મહારાજ અધ્યાત્મ સારમાં બહુ મજાની બે ગાથા મૂકી છે. રાગી અને વૈરાગી બે સમાન, બેને પાણી છૂટે, એકને જીભમાંથી અને બીજાને આંખમાંથી છૂટે વૈરાગી, જીભમાંથી છૂટે રાગી. રાગીને આંખમાંથી છૂટે જો પોતે મોડો પહોંચ્યો હોય ને પોતાની ફેવરિટ ચીજ ખતમ થઈ ગયું હોય ત્યારે ક્યાંથી છૂટે? હું રહી ગયો. પણ વસ્તુ સામે હોય અને જીભમાંથી છૂટે તો રાગી, આંખમાંથી છૂટે તો વૈરાગ્ય.